કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો મિત્રો. હું ભરત ગોવિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સર્વને આવકારું છું, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સેલ્વી પંકજમ પાઠ અંતર્ગત સૌપ્રથમ આપણે ઈવાડેવનો પરિચય મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, ઈવાડેવ એટલે કે પ્રફુલ્લ નંદ શંકર દવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સેલ્વી પંકજમ, સેલ્વીનો અર્થ થાય છે કુમારી, અને પંક, પંક એટલે કાદવ, અને પંકજમ કાદવમાં જન્મનારી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ પંકજમ જે છે એ દક્ષિણ ભારતની એક યુવતી છે, અને જે સુશીલ સંસ્કારી છે અને એક અપરિણિત યુવતી છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને બધો ખ્યાલ હતો. ત્યારબાદ સાહિત્ય પ્રકાર જે છે એમનો નવલિકા છે, જેને ટૂંકી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ કૃતિ છે આગંતુકમાંથી જે આ પાઠ એ પસંદ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 79 ઉપર પહોંચેલા હતા. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. અહીંયા સેલ્વી પંકજમ જે છે અને જે યુવાન જે જોવા માટે આવ્યો છે, જે ગાંધીગ્રામ, અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે મુંબઈનું જે છે એ જીવનશૈલી આ યુવાનની, અને જ્યારે એકદમ જે છે ગામઠી જે કહી શકાય કે જે જીવન છે એ સેલ્વી પંકજમનું છે. અનાથાશ્રમમાં ઉછરેલી અમ્મા અને અપ્પા એના માટે જે છે ભગવાન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 79 ઉપર ખાસ બધા ધ્યાન આપશામાં જે અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? આ યુવાનના મુખમાંથી એકાએક પ્રશ્ન નીકળી ગયો, જે પેલી બાઈને એ પ્રશ્ન કરે છે કે તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એ ઉંમર લાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? આ એક સાથે ઘણા ખરા પ્રશ્નોને જે છે યુવાને જડી વરસાવી દીધી એમ કહી શકાય. અને આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બનતે એટલું બધું જ કરીએ છીએ. આ ભાઈ છે એ કહે છે કે આ બાળકોને સર્વ રીતે જે તૈયાર કરવામાં અમે અમારાથી બનતું એટલું બધું જ કરીએ છીએ. એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષ્યમાં એટલે કે ધ્યાનમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર જ દાખલો આપું, તમને એના વિશે એક ઉદાહરણ આપું. તમે પંકજમના મિત્રો છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે, તમે જાણો છો. એનું નામ અપ્પાએ અને એનું નામ અમ્માએ જાણી બુજીને રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમને એક માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછી શકાય કે આ પંકજમનું જે નામ છે કોણે રાખ્યું હતું? અમ્માએ. એ કાદવનું કમળ છે, એ આ સંસ્થાનું ફરજંદ છે, અમને એનું મોટું ગૌરવ છે. આ જે પંકજમ છે એનું નામ જે છે અમ્માએ રાખેલું હતું. આ કાદવનું કમળ છે, એ આ સંસ્થાનું ફરજંદ છે, અમને એનું મોટું ગૌરવ છે કે તે અમારા સંસ્થાની એક ભાગીદાર છે, અમારા સંસ્થાનો એક સદસ્ય છે, અમારા સંસ્થાનો એક પરિવારનો એક સભ્ય છે. શું એનો અર્થ જોઈએ તો ફરજંદ એટલે કે બાળક. તો તમને ખ્યાલ હોવો જોઈએ ફરજંદ એટલે કે અહીંયા બાળક, અથવા તો જે સંતાન એવું કહી શકીએ આપણે. એ આ સંસ્થાનું જે ફરજંદ છે, અમને આ પંકજમનું અહીંયા હોવું એ મોટું ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. યુવાન ના જે ચહેરા પર જે સૌમ્ય સ્મિત જોવા મળતું હતું એનામાં જે ઉર્મીઓ જે છે છલકતી હતી. વિદ્યાર્થી મિત્રો, આ સૌમ્યને
શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે, ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રમાં પણ એ મોખરે રહી છે, માત્ર ને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રમાં પણ એ ખૂબ જ આગળ રહી છે। શું એનું લેખન, શું એનું નર્તન, નર્તન એટલે કે નૃત્ય, અને શું એનું વકૃત્વ, શું એની બોલવાની છટા, એ સંસ્થાનું ફરજંદ છે, એ આ સંસ્થાનું સંતાન છે, એક બાળક છે, એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે। એ કાદવનું કમળ હોવાને લીધે એ પંકજમ, આ સંસ્થા માટે એનું નામ પંકજમ છે। મારા મનમાં એ શબ્દો ખોળાવવા માંડ્યા, મારા મનમાં જે છે એ અલગ અલગ પ્રકારના જે વિચારો જે છે એ ગળમથલ થવા લાગી। એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ પ્રશ્ન થઈ ગયો મારાથી। આ યુવાન કહે છે કે તમને એના મા બાપ વિષયક તમને જાણ હોય છે ખરી? હવે તે સહજતાથી મારાથી પ્રશ્ન થઈ ગયો, ના, એના મા બાપ સ્નેહીજનો જે તે ગણો તે આ સંસ્થા। ભાઈ કહે છે કે એના મા બાપ છે, એના સ્નેહીજનો જે પણ કઈ ગણો તે આ સંસ્થા છે, ને એનાથી પણ અધિકતર એવા અમ્મા અને અપ્પા છે। મારા હૃદય તલમાં સુષુપ્ત એટલે કે છુપાયેલા હૃદય તલ, હૃદયની અંતર્ગત મારા હૃદય તલમાં સુષુપ્ત પૂર્વગ્રહ, પુરાની માન્યતા જે ધરાવતા હોય એ સુષુપ્ત પૂર્વગ્રહો સરવળવા માંડ્યા। આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જો મિત્ર ડોટ 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 છે, એની માં જરૂર પતિતા જ હશે, એની માં જરૂર પતિતા હશે, એટલે કે પતિ પતિ દ્વારા એનો ત્યાગ કરવામાં આવેલો હશે, કેવો વંશ વેલો હશે, ઓહ મારું મન પણ કેવું વિરક્ત બની ગયું, મારું મન પણ કેવું વિરક્ત બની ગયું છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને જે આ પ્રશ્ન એ પૂછી શકાય કે મારું મન કેવું વિરક્ત બની ગયું છે, મારું મન કેવું વિરક્ત બની ગયું છે, તો અહીં જે વિરક્ત જે શબ્દ છે ને વિદ્યાર્થી મિત્રો, એની નીચે રેખાંકિત આપેલી હોય, તમને રૂઢિ વિરુદ્ધાર્થીનો અર્થ આપવાનો કયો હોય અને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે આપણે ફરીથી લખવાનું રહેશે। વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ, તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે જે વિરુદ્ધાર્થી માં કે નીચે આપેલા જે વાક્યમાં વાક્યમાં જે શબ્દનો અર્થ વિરુદ્ધાર્થી અર્થ આપી અને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખો, તો અહીં આપણે અર્થ લખીશું કે મારું, જવાબ લખીશું મારું મન કેવું વિરક્ત આસક્ત બની ગયું નથી। સમજો, આની જગ્યાએ તમે એવું પણ ઉપયોગ કરી શકે, કેવું જે શબ્દ છે એ ન લખો, ચાલે, મારું મન આસક્ત બની ગયું નથી એટલે કે મારું મન વિરક્ત બની ગયું છે, અર્થ ઉપર મુજબના વાક્ય પ્રમાણે જ નીકળવો જોઈએ। રાઈટ સ્ટુડન્ટ્સ, આ બાબત એ ખાસ ધ્યાનમાં લેશો। અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા, અહીંયા જે કિશોર બ્લોક પાસે એ આવી પહોંચ્યા છે। નાના બાળામાં પંકજમ એ કિશોર અને કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી તેની સમજૂતી આપી રહી હતી। નાનો જે વાડો હતો અને ત્યાં પંકજમ જે છે આ કિશોર અને કિશોરીઓને એ સસલાની સંભાળ કેમ લેવી એના પર એ સમજૂતી આપી રહી હતી। મારી સામે જોઈ એને એક મોહક સ્મિત વહેર્યું, એના પ્રતિની જે આસક્તિ થઈ છે, અને તો પંકજમ આ યુવાન તરફ એક મોહક સ્મિત જે છે એ કર્યું, એક સ્મિત જ્યારે કર્યું, પરંતુ સિદ્ધ બની ગયેલા મારા મનથી સામુ ન હસાયું, સિદ્ધ ઠંડુ
खाली शब्द नो अर्थ कहू छू, परंतु मित्रों उदास बनी गए मारा मन थी सामू न हसाय, कारण के पूर्वग्रहो जे छे ए एना बधा सरोळवा मंड्या हता कि आ केवी हसे, एनी माता केवी हसे, केवो वंश वेलो हसे, माटे तने एना पूर्व जीवन साथे सी निष्पद वळी पाछो एवो पण प्रश्न થાય છે આ યુવાના મનમાં કે તને આ પંકજમના અને એના જે પૂર્વ જીવન વિશે શું નિષ્પદ છે એને જો, કેવી નિર્મલ કેવી શુદ્ધ કેટલી નિર્દોષ ને કેટલી નિખાલસ, શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં, શું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે, પણ એની માં માં કોની સાથે કેવો સંબંધ, તો થોડી વાર માટે એના પૂર્વગ્રહો જાગૃત થઈ જાય છે, ફરી પાછું એના પ્રત્યેની આસક્તિ થાય છે, ભયંકર ગર્ભગ્રહ ચાલવા માંડ્યો, મારા મનમાં લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠી રહેલા એક પ્રકારની ઘૃણા એટલે કે નફરત હું કેમી રોકી ન શક્યો, હૃદયને આળું બધું અટકાવી ન આળું બધું અટકાવી શકતો ન હતો, ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર 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 કરી કરીને ઉછલી રહી હતી, હું મૂંગો બની ગયો. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા, શાંત અને સંધ્યા રાત્રે બની રહી હતી, એકદમ શાંત બની ગયા તમે, સલીમ પંકજ અમે કહ્યું કે તમે તો સાવ એકદમ શાંત બની ગયા, તો યુવાન કહે છે કે આમાં શું છે, ત્યારે પંકજમ છે ને સ્ત્રી પાત્ર છે ને પુરુષના મનને સમજી જાય છે, ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાને આવી સ્થિતિ થઈ જાય છે, આ અનાથાશ્રમ જોયા પછી ઘણાને આવી સ્થિતિ થઈ જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અન્ય પેરેગ્રાફ પેજ નંબર 80 પર આપણે જે પરિચ્છેદ ભણી રહ્યા છીએ, મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ પાછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો, એના બોલમાં એના શબ્દોમાં નરી સાલસતા અને પ્રેમાળપણું સંભળાયું, કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો એ નાકામ બન્યા, સવારે જોઈ હતી જાણી હતી એથી એ વધુ સારી આકર્ષક જણાતી હતી, સેલ્વી પંકજ એ પણ ચૂપચાપ ચાલી રહી હતી, બંને ચૂપચાપ જે ધીરે 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 ચાલી રહ્યા છે, મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગડ એટલે કે ગડમથલ, ભાંજગડ શબ્દનો અર્થ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો, એના મનમાં પણ કોઈ ભાંજગડ, ભાંજગડ એટલે વિદ્યાર્થી મિત્રો ગડમથલીનો અર્થ થાય છે, એના મનમાં પણ કોઈ ભાંજગડ ચાલી રહી છે, એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો, એમાં એકાએક એ બોલી, જુઓ મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. સાહેબ તમે વિચાર કરી લો કેવી નિખાલસ અને કેટલી પવિત્ર અને કેટલી સુશીલ અને સંસ્કારી આ યુવતી હશે, તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા એક વાત મારે એ તમને કહેવાની હું મારી એ વાત કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી, જીવનમાં કદી એ ન હતું ધડક્યું એ હૃદય ધક 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 એ થઈ રહ્યું, મારા રોમટા એ રોમાંચ અનુભવી રહ્યા હતા, મારું જીવન એક અનોખી કહાણી છે. વિદ્યાર્થી મિત્રો અહીંથી કાળ કાળ કથનમાં તમે આ પરિચ્છેદ જે છે આપણે પૂછી શકાય 5 માર્ક્સ માટે, એ ખાસ ધ્યાન આપશો, આપણે આ કાળકથન રીતિમાં જે પરિચ્છેદ 5 માર્ક્સમાં જે પૂછી શકાય તો આ પરિચ્છેદને ખાસ સમજો, મારું જીવન એક અનોખી કહાણી છે,
મારું નામ એ મારી કથા કહી દે છે. આ છોકરી કહે છે કે મારું નામ છે એ જ મારી આખી એ કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ ગૃહ એટલે કે ઘર તમે હમણાં જોયું તે સાચું મારું ઘર છે. એટલે કે અનાથ આશ્રમ જે તમે જોયું એ જ મારું સાચું એ મારું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકા જ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારું મારી નાત, મારું ગોત્ર એટલે કુળ, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી. હું મારી જાતને હું રજ માત્ર પણ એ હીન એટલે કે તુચ્છ ગણતી નથી. બલકે મને એનું ગૌરવ છે, કારણ કે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. આવી જ્યારે સ્ત્રી પાત્ર કોઈ વાત કરે, પોતાના દિલની ખલસ વાત કરે, ત્યારે સમજી લેવું કે બિલકુલ અસત્ય બોલી રહી છે. મારા પૂર્વગ્રહો એ ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન થઈ ઉઠ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? આ ઉદાર સંસ્કારની નિશાની નથી શું? આ ખાનદાની નથી શું? હું ઉર્મિલ બની ગયો. મને એને હું વધુ લાગણીશીલ બની ગયો. પંકજમની એ સુંદરતા, એના અવાજની જે મીઠાસ ને આત્મીયતા, એના દેહની એ સુગંધ, એના વ્યક્તિત્વની એ આકર્ષકતા, બધું મારા મન પર તરી રહ્યું. એક વાત પૂછું તમને? હું બોલ્યો ને અટકી ગઈ. એને કહ્યું આ યુવાને કે એક વાત પૂછું હું તમને? હું જ્યારે બોલ્યો ત્યારે અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજ? સાહેબ તમે વિચાર કરી લો, અનાથ આશ્રમમાં ઉછરેલી છોકરી પોતાને ભલે ગૌરવ માને છે, ગૌરવ હોવું જ જોઈએ સાહેબ 100%, પરંતુ અહીંયા જે યુવાન એ સામેથી જ્યારે એને કહ્યું કે સેલ્વી પંકજ તમે મને સ્વીકારશો, મેં કાંપતા સ્વરે કહ્યું, સહજ છે પુરુષ પાત્રને, પુરુષને વ્યક્તિને, સહજ છે કોઈ પણ સ્ત્રી પાત્રને જ્યારે કોઈ પણ છોકરીને જ્યારે આ રીતે કહે તો સહજ છે એનામાં ગભરાહટ હોય, એ કાંપતો હોય સહજ છે. મેં કાંપતા સ્વરે પૂછ્યું રે સેલ્વી પંકજે, મેં કહ્યું શું શું ના હ? એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. એને આનંદ થયો, એ ગળગળી બની ગઈ એટલે કે ભાવુક બની ગઈ. એનો અવાજ ગળામાં એ ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ. એને નજીક આવી અને મારા હાથ પકડી લીધો. એની આંખમાંથી જે આંસુ સરી રહ્યા હતા, મારું હૃદય પણ દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બનેલી. સાચે તમે મને સ્વીકારશો? સેલ્વી પંકજે મને આવું કહ્યું. હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેલ્વી પંકજ કહે છે કે તમે મને ચૂપચાપ તર છોડીને અહીંથી જો ચાલ્યા ગયા હોત તો હું મને સ્વાભાવિક લાગે, કારણ કે આવી રીતે એને ઘણા ખરા જે યુવાન જે છે એ જોવા માટે આવેલા, અને પછી આ ડેસ્ટિટ્યુટ હોમની અનાથાશ્રમની જ્યારે મુલાકાત લઈ અને ત્યાંથી એ છતા રહે, એમ ઘણા ખરા ચાલ્યા ગયા છે. તો હું પણ ડોક ઉન્નત એટલે કે ઊંચી ગરદન કરી અને ખભા ઉછાળી અને અભિમાનથી ચાલી નીકળ્યો હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત, પરંતુ આ નથી માની શકતી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજ સુધી કોઈ એવું પાત્ર એના જીવનમાં આવેલું ન હતું.
આ પળ માટે વર્ષોથી થોભી છું, આ સમય માટે, આ ક્ષણ માટે હું વર્ષોથી જે છે એ થોભી છું, રાહ જોઉં છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. મેં મને તો એવું હતું કે ખરેખર આ જીવનમાં મને ખરા અર્થમાં કોઈ સત્ફળ મળવાનું નથી. એટલે મેં, સેલ્વી પંકજમ કહે છે કે મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી છે, નથી જીવવાતી એ મનાથી. મેં એના આંસુ લોચી નાખ્યા. યુવાને સેલ્વી પંકજમના આંસુ એ લોચી નાખ્યા. એણે મારા હાથ જે છે આંખમાં દાબી દીધા. એણે મારા હાથનો જે સ્પર્શ કરે અને હાથ જે છે એ આંખે દાબી દીધા. એ મને લગભગ ધસડતી એ બોલી, એટલે કે આવી ઉત્સુકતાવશ એ ઝડપથી એના હાથમાં હાથ પરોવી અને ત્યાંથી જે છે એને ત્યાંથી લઈ જાય છે. ચાલો જલ્દી અમ્મા અને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં જોઈ, મેં અનુભવી. જેવી રીતે મોગરાની વાતાવરણમાં જે છે વિદ્યાર્થી મિત્રો, મોગરાની જે મીઠી મહેક જે વાતાવરણમાં પ્રસરતી હોય, એની સુગંધ જે પ્રસરતી હોય, એવી રીતે મેં સેલ્વી પંકજમના જે છે ચહેરામાં મેં ખુશી અનુભવી. આગંતુકમાંથી આ સેલ્વી પંકજમ જે પાઠ લેવામાં આવેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આ વર્કશીટ જ્યારે તમને આ પાઠની મળે ત્યારે એનું ખાસ અધ્યયન કરું અને તેના વ્યાકરણ અને સ્વાધ્યાય જે ખાસ લેખન કાર્ય કરું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આભાર.